નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું ધરા. તો શિવસેનાના જ સીએમ બનશે તેવો રાગ સંજય રાઉતે આલાપ્યો છે અને હજુ પણ યથાવત છે. શિવસેનાના નેતા વેપારી નથી, ધારાસભ્યોને હવે કોઈ ડરાવી અને ખરીદી નહીં શકે. કોંગ્રેસ પક્ષ મહારાષ્ટ્ર રાજ્યનો દુશ્મન નથી, તો સાથે જ મહારાષ્ટ્રની રાજનીતિ મહારાષ્ટ્ર સુધી રાખવામાં આવે અને રામ મંદિર આંદોલનમાં શિવસેનાની પણ ભૂમિકા છે તેવું સંજય રાઉતે જણાવ્યું છે. તો ખાનદાની રહીશ દિલદાર હોય છે, રાજા જે વચન આપે તે પાળવામાં જીવ પણ આપી દે છે. સંજય રાઉતે આ રાગ આલાપ્યો છે. સંજય રાઉતનો દાવો હજુ પણ યથાવત છે કે શિવસેનાનો જ સીએમ બનશે. અમારા નેતા વ્યાપારી નહીં, હમ વ્યાપારી નહીં, દિલ કરને કે લિયે. દિલ શબ્દ કા અર્થ વ્યાપાર સે જુડા હૈ, ટ્રેડ સે જુડા હૈ. ઓર શિવસેના ને કભી ભી રાજનીતિ કા વ્યાપાર નહીં કિયા હૈ. શિવસેના કે લિયે જે કોઈ સરકાર બનાના નફે નુકસાન કા કાર્યક્રમ નહીં હૈ. ફાયદા તોટા, પ્રોફિટ એન્ડ લોસ, બેલેન્સી એ હમારે રાજનીતિક શબ્દકોશમાં નહીં હૈ. તો મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. બીજેપીએ 11 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવું પડશે. તો ભાજપ પાસે 105નું સંખ્યાબળ છે, શિવસેના પાસે 56 બેઠકો છે. તો બહુમતી માટે 145 બેઠકોનું સંખ્યાબળ સાબિત કરવું પડે છે. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યપાલને પોતાનું રાજીનામું આપ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણીના પરિણામ આવ્યાને 2 સપ્તાહ થઈ ગયા છે, પણ હજુ પણ રાજ્યમાં સરકાર બનાવવાને લઈને કોઈપણ પાર્ટી વચ્ચે સમજૂતી નથી થઈ. તો ભાજપ અને શિવસેના બંને એકબીજા ઉપર પ્રહારો કરી રહ્યા છે. તો ભાજપની કોર કમિટીની બેઠકમાં થશે નિર્ણય. મહત્વનું છે કે ભાજપની કોર કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. થોડી વારમાં કોર કમિટીની બેઠક મળશે. ઉલ્લેખનીય છે કે ભાજપ અને શિવસેના વચ્ચે હજુ પણ કોઈપણ પ્રકારે સમજૂતી નથી થઈ. 2 સપ્તાહ થઈ ચૂક્યા છે, પરિણામ આવી ચૂક્યું છે, પરંતુ સીએમ કોના બનશે તે વાતને લઈને હજુ પણ મળાગાંઠ ઉકેલાઈ નથી. તો 11 નવેમ્બર સુધીમાં સંખ્યાબળ સાબિત કરવું પડશે. મહારાષ્ટ્રમાં હજુ પણ રાજનીતિ ગરમાયેલી છે. સરકાર રચવા 145 બેઠકોનું સંખ્યાબળ જરૂરી છે. ભાજપ પાસે 105 બેઠક છે. સંવાદદાતા સર્વેશ તિવારી જોડાયા છે. સર્વેશ, અભી ક્યાં અપડેટ મિલ રહી હૈ? ભાજપ ઓર શિવસેના દોનો મેં અભી ભી સોલ્યુશન નહીં આયા કે સીએમ આખરી કોન બનેગા. देखिए धरा जी, जिस तरह से महाराष्ट्र की राजनीति में पूरा माहौल है, शिवसेना का जो रुख है बीजेपी के प्रति और बीजेपी का जो रुख है शिवसेना के प्रति, इससे अब साफ हो गया है कि इनकी दूरियां काफ़ी बढ़ गई हैं. ये नज़दीक आने के लिए बिल्कुल भी तैयार नहीं है. और जिस तरह से महाराष्ट्र के राज्यपाल भगत सिंह कोश्यारी ने बड़ी पार्टी के रूप में जो तकरीबन 105 सीटें जीत कर आई है विधानसभा चुनाव में महाराष्ट्र के, उस नियम के मुताबिक जो संविधान में नियम है, उस बड़ी पार्टी के रूप में बीजेपी को न्योता दिया है कि वो आकर अपना दावा पेश करें, बहुमत साबित करें और सरकार बनाए. और इसी बात को लेकर आज कोर कमेटी बीजेपी प्रदेश की बैठक हो रही है और इस बैठक में यह तय किया जाएगा किस तरह से रणनीति तैयार करनी है. अगर पूरी तरह से रणनीति तैयार करके महाराष्ट्र में सरकार स्थापित करने को लेकर राज्यपाल से देवेंद्र फडणवीस महाराष्ट्र के मुखिया अगर मिलते हैं, जो इस समय कार्यवाहक मुख्यमंत्री के रूप में राज्यपाल ने उन्हें जो एक पद दिया है, अगर मिलते हैं, अगर वो बहुमत साबित करते हैं, तब कहीं जाकर वो साबित करने के तुरंत बाद ही मुख्यमंत्री पद का शपथ भी ले सकते हैं. और उनके शपथ लेने के बाद जो भी महाराष्ट्र विधानसभा का जो गठन होगा उसके गठन की तैयारी की जाएगी, तमाम विधायकों के शपथ विधि की तैयारी की जाएगी. लेकिन माहौल कुछ इस तरह का अब तक लग नहीं रहा है. जितनी आसान बातें लग रही हैं उतनी आसान है नहीं, क्योंकि सामना मुख्य जो शिवसेना का मुख्य पत्र है सामना, अगर सामना के लेख की बात करें और संजय राउत के बयान की बात करें तो ये काफी कुछ इशारे करते नजर आ रहे हैं. जिस तरह से संजय राउत का कहना है कि शिवसेना नेता व्यापारी नहीं है, अगर इशारों को अगर समझें तो राज को राज रहने दें. शरद पवार के नाम को भी उन्होंने अंगित किया है कि अगर बीजेपी कहीं सरकार नहीं बना पाती तो महाराष्ट्र के कई बड़े नेता जिनमें शरद पवार हैं वो शिवसेना के साथ सरकार बनाते नजर आएंगे, क्योंकि बीजेपी के बाद अगर महाराष्ट्र में दूसरी कोई बड़ी पार्टी है तो शिवसेना है, जिसने 105 के बाद अच्छा जो 56 सीटें हैं वो हासिल की हैं. तो कुल मिला जुला कर महाराष्ट्र की राजनीति में अभी ये तय कर देना कि महाराष्ट्र का मुख्यमंत्री बनेगा कौन, ये अभी फिलहाल ठीक नहीं होगा, क्योंकि अभी काफ़ी दांवपेच राजनीति के महाराष्ट्र के जनता को देखने हैं. महाराष्ट्र की जनता ने एक बड़े पैमाने पर बहुमत देकर बीजेपी को लार्जेस्ट पार्टी के रूप में सामने लाकर जरूर खड़ा कर दिया है, लेकिन जो महायुति का जो फार्मूला था वो पूरी तरह से फेल हो गया. जी धरा जी,
सर्वेश, अभी क्या लग रहा है कोर कमेटी की जो बैठक मिलने जा रही है, क्या चर्चा हो सकती है और उसके बाद क्या सोल्यूशन आएगा कि किसका आखिर सीएम बनेगा? अभी माहौल देख के आपको क्या लग रहा है? अगर तकरीबन कुल विधायकों की बात करें तो तकरीबन 145 विधायकों का लेखा जोखा बहुमत साबित करने वाले जो बीजेपी है उसके पास होना चाहिए। हालांकि बीजेपी सूत्रों से जो जानकारी मिल रही है कि उनके पास अपक्ष जो 18 से 20 विधायक हैं उनके संपर्क में हैं, लेकिन ये विधायक कौन है, क्या वाकई उनके पार्टी में आना चाहते हैं, क्या आएंगे, क्या वो अभी तक पुलिस से क्लियर नहीं है। अगर ये 18 विधायक या 20 विधायक जो भी आते हैं तो भी 145 का आंकड़ा पूरा नहीं होता है। तो कुल मिला जुलाकर बीजेपी अगर राज्यपाल के पास जाती है अपना दावा पेश करने के लिए, अगर उसके पास कुल आंकड़े नहीं है तो उन्हें फेलियर का ही सामना करना पड़ेगा। उसके बाद दूसरा जो एक विकल्प है वो शिवसेना के पास विकल्प है, और जिस तरह से 21 तारीख को चुनाव हुए, 24 तारीख को नतीजे आए, उसके तकरीबन आज अगर बात करें 17 दिन बीतने को है, 17 से 18 दिन बीजेपी पूरी तरह से फेल नजर आ रही है। और जो दूरियां कांग्रेस, एनसीपी और शिवसेना के बीच थी वो दूरियां काफी नजदीकियों में बढ़ी है। इनकी कई मीटिंगें हो चुकी हैं, संजय राउत शरद पवार से तकरीबन 2 से 3 बार मिल चुके हैं, कांग्रेस के नेता महाराष्ट्र प्रदेश अध्यक्ष बाला साहब थोरात, साथ ही सुशील कुमार शिंदे वो भी शरद पवार से मिल चुके हैं। तो ये जो सारा चित्र है ये बहुत कुछ दर्शाता है कि महाराष्ट्र की राजनीति में हो सकता है कि भविष्य में कोई एक नया समीकरण महाराष्ट्र की राजनीति में सामने आए। समेश, 2 सप्ताह से ज्यादा समय बीत चुका है, अभी भी कुछ तय नहीं हुआ कि कौन सी पार्टी से सीएम बनेगा, और अभी आपको क्या लग रहा है अभी कितना समय लेगी दोनों पार्टी समझौता करने में? देखिए, जिस तरह से राजनीतिक जानकार कहते हैं कि फिलहाल शनिवार की रोज, जिस तरह से शुक्रवार की देर शाम मुख्यमंत्री ने खुद अपने प्रेस कॉन्फ्रेंस में कहा कि उन्होंने राज्यपाल के सामने अपना इस्तीफा दे दिया है और कार्यवाहक मुख्यमंत्री के रूप में उन्हें पदभार दिया है। अगर संवैधानिक नियम जो है उसके मुताबिक लार्जेस्ट पार्टी के तौर पर राज्यपाल उन्हें दावा पेश करने का न्योता जरूर दिया है, लेकिन वो दावा पेश अगर नहीं कर पाते तो शिवसेना सामने आएगी, और इसके बाद अगर शिवसेना, एनसीपी और कांग्रेस का समीकरण नहीं बनता है, महाराष्ट्र की राजनीति में अगर अलग कुछ माहौल बनता है तो 15 से 1 महीने का जो वक्त है कार्यवाहक मुख्यमंत्री का, वो खत्म होने के बाद हो सकता है कि महाराष्ट्र में राष्ट्रपति शासन भी लागू हो सके। बिल्कुल सही सर्वेश, धन्यवाद आपका पूरी जानकारी के लिए। तो भारतीय हवामान विभाग प्रमाणे चक्रवात बुलबुल पश्चिम बंगालनी तटीय विस्तारमां खाबकी शके छे। મહત્વનો છે કે આ તોફાને કારણે ઓછામાં ઓછા 2 લોકોના મોત થવાની પણ સમાચાર સામે આવી રહ્યા છે। તો કોલકાતાના એરપોર્ટને શનિવાર રાતથી 12 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે। આ ચક્રવાતી તોફાનને ઘણું જ ખતરનાક માનવામાં આવી રહ્યું છે। આ પહેલા જ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો છે। તો કેટલીક ઘટનાઓ સામે આવી છે જેમાંથી જાર ધરાશાય થવાની ઘટના પણ સામે આવી છે। તો સંવાદદાતા સુશોભન જોડાયા છે મારી સાથે। સુશોભન, જાણના ચાહેંગે જિસ તરીકે સે જો બુલબુલ ચક્રવાત આને કી દહેશત હૈ, અભી ક્યાં પરિસ્થિતિ હૈ વહાં પે ઓર ક્યાં કામગીરી તંત્ર કી ઓર સે? फिलहाल कोलकाता में तो अभी तक क्लाउडी स्काई है, और आपको जानना है कोलकाता में जो क्लाउडी स्काई के साथ साथ कई रोड पे वाटर लॉगिंग है, और 76 पेड़ अभी तक गिरा है कोलकाता में। कोलकाता का छोड़कर जो वेस्ट बंगाल का और जो डिस्ट्रिक्ट है, आपको बोलना चाहेंगे 9 डिस्ट्रिक्ट में कोई नुकसान हुआ है, 2 डिस्ट्रिक्ट बहुत ज्यादा नुकसान है, जो साउथ 24 परगना और ईस्ट मेदिनीपुर में नुकसान हुआ है। इससे साथ साथ जो न्यूज आ रहा है, जो हाउस डैमेज हुआ रहा है तो 7815 हाउस डैमेज हुआ है, मोबाइल टावर 950 एंड ट्री 9000 अप्रोक्स डैमेज हुआ है वेस्ट बंगाल में। और इससे साथ साथ जो न्यूज आ रहा है, जो अभी तक जो कोलकाता में तो क्लाउडी स्काई है, ये जो स्काई ठीक हो जाएगा और कभी कभी धूप देख रहा है, मंडे आज तो संडे है, मंडे से धूप देख रहा है और ठीक ठाक हो जाएगा। जी बिल्कुल से धन्यवाद आपका पूरी जानकारी के लिए। પૂર્વ ભારતના ભાગોમાં ચક્રવાતની સ્થિતિ અને ભારે વરસાદને પગલે પીએમ મોદીએ પરિસ્થિતિની સમીક્ષા કરી છે। તો પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે પીએમ મોદીએ વાત કરી છે। ચક્રવાત બુલબુલના કારણે
ઉદ્ભવેલી તમામ પરિસ્થિતિ અંગે કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાયની ખાતરી પણ પૂરી પાડવામાં આવી છે અને દરેકની સલામતી અને સુખાકારી માટે પીએમ મોદીએ પ્રાર્થના પણ કરી છે. તો પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે સીએમ મમતા બેનર્જી સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે અને સમીક્ષા કરવામાં આવી છે. પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે અને કેન્દ્ર તરફથી તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે અને સાથે જ ચક્રવાત બુલબુલ આવવાની દહેશત છે અને કેટલાક વિસ્તારોમાં અસર પણ થવા લાગી છે, જેના કારણે પીએમ નરેન્દ્ર મોદીએ પ્રાર્થના પણ કરી છે. વાવાઝોડા પર સરકારની નજર છે ત્યારે મમતા બેનર્જીએ લીધી છે કંટ્રોલ રૂમની મુલાકાત. જી હા, કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. તો માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે. તો સીએમ મમતા બેનર્જીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. વાવાઝોડાને પહોંચી વળવા માટે શું તૈયારી કરવામાં આવી છે તે તમામ વાતનો તાગ મેળવ્યો છે, સમીક્ષા કરી છે. સાથે જ તમામ માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે. તો કાંઠા વિસ્તારોમાં ગમરોળું છે બુલબુલ નામનું વાવાઝોડું. મહત્વનું છે કે કેટલાક વિસ્તારોમાં અસર થવાની શરૂ થઈ ચૂકી છે, ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, બે લોકોના મોતની ખબર પણ સામે આવી રહી છે. તો સાથે જ મમતા બેનર્જી દ્વારા કંટ્રોલ રૂમમાં જઈને સમીક્ષા કરવામાં આવી છે અને વાવાઝોડાને પહોંચી વળવા માટે શું તૈયારી કરવામાં આવી રહી છે, કયા વિસ્તારોમાં વાવાઝોડું સૌથી વધારે અસર કરશે તે તમામ વિસ્તારના લોકોને પ્રભાવિત થશે ત્યારે તેમને એલર્ટ રહેવા સૂચના પણ આપવામાં આવી છે. અને સાથે જ 12 કલાકથી એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. તો તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે. તો નરેન્દ્ર મોદીએ પણ મમતા બેનર્જી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમીક્ષા કરી છે, પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તો કાંઠા વિસ્તારને સૌથી વધારે અસર થવાની સંભાવના છે, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે હવે તમામ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. તો કલકત્તાના એક તરફ દ્રશ્યો છે, બુલબુલનો આતંક જોવા મળી રહ્યો છે, અસર જોવા મળી છે. મહત્વનું છે કે કેટલાક વિસ્તારોમાં ઝાડ પણ ધરાશાય થયા છે, તો બે લોકોના મોતની પણ ઘટના સામે આવી છે. તો આ તરફ શ્રીનગરના દ્રશ્યો છે, બરફ વર્ષા જોવા મળી રહી છે, રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે. તો તંત્ર દ્વારા બરફ હટાવવા માટે કામગીરી પણ કરવામાં આવી રહી છે. જેસીબી મશીન દ્વારા કેટલાક વિસ્તારોમાં બરફ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, લોકો પરેશાન થઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાના કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે, ત્યારે શ્રીનગરમાં પણ ભારે બરફવર્ષાના કારણે રોડ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. શહેરમાં કેટલાય સમયથી વીજળી પગુલ થઈ છે, પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી. તો બરફવર્ષાના કારણે એક બાજુ વાતાવરણ આહલાદક બન્યું છે, ત્યારે બીજી તરફ લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્નોફોલ થી રાહત ભી મિલી યહાં પે, બરફ સે ઓર નુકસાન ભી બહોત હો ગયા યહાં પે, પેડ ગિર ગયે યહાં પે ઓર 3 દિન સે બિજલી નહીં હૈ યહાં પે. હમ ગવર્નમેન્ટ સે અપીલ કર રહે હૈ કે જલ્દ સે જલ્દ યહાં પે કશ્મીર મે પાવર રેસ્ટોર કિયા જાય ઓર હમ યહી ઉમીદ ચાહતે હૈ ગવર્નમેન્ટ સે. જો બરફબારી હુઈ હૈ હાલિયા દિનો મે તો લોગો કો બહોત રાહત ભી મિલી, મૌસમ સાફ હો ગયા, મૌસમ ખુલ ગયા. લેકિન જો મુશ્કેલાત મુશ્કેલાતો મેં બહુત ઇજાફા હો ગયા, લોકો કી જો મુશ્કેલાત હૈ, બિજલી કા કોઈ પતા નહીં હૈ, 3 દિનો સે બિજલી ગુલ હો ગઈ હૈ, સડકે બંધ પડી હુઈ હૈ, અભી જ્યાદાતર સડકે બંધ હી હૈ, ગલી કોચે બંધ પડે હૈ લોગો કી. મુશ્કેલાત તો આ ગઈ લેકિન રાહત તો બહુત હૈ, ક્યુંકિ ઇટ ઇઝ અ નેચરલ બ્યુટી હિયર, ઇસસે તો ટુરિઝમ કા બહુત ઇફેક્ટ પડેગા. તો નુકસાન નુકસાન તો ઇટ ઇઝ પ્રીમેચર જો સ્નોઇંગ હો ગઈ તો નુકસાન તો બહુત હૈ, પેડ વેર જબરદસ્ત પેડો કા નુકસાન હો ગયા. તો હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા બાદ રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે. રસ્તાઓ પર બરફ જામી જતા વાહન વ્યવહાર અટક્યો છે. વાહન વ્યવહાર અટકતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. રસ્તાઓ પર બરફ જામી ગયો છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં જેસીબી મશીન મારફતે બરફ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. તો રસ્તા પર વાહન વ્યવહાર અટક્યો છે, લોકોને ભારે પરેશાન થવાનો વારો આવ્યો છે. ભારે બરફવર્ષાને કારણે વાતાવરણ આહલાદક જોવા મળી રહ્યું છે, આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે, પરંતુ લોકો પરેશાન થઈ રહ્યા છે. અને સમાચારો સાથે પરત ફરીએ, પરંતુ હાલ રોકાઈએ બ્રેક માટે.